સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શ્રી જેબી ધરુકાવાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાઇફલ એન્ડ પોલીસ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 15 કોલેજની વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો અને પોતાની કુશળતા બતાવી હતી. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંસ્થાના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે શ્રી જેબી ધરુકાવાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આજ રોજ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ રાઇફલ એન્ડ પોલીસ શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો માટેની આ કોમ્પિટિશનમાં યુનિવર્સિટી સંલગ્ન 15 કોલેજની 34 જેટલી સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને સંસ્થાના ખજાનચી દિનેશભાઈ નાવડિયા, સંસ્થાના માનદ મંત્રી હેમંતભાઈ ટોપીવાલા, વીર નર્મદ યુનિવર્સિટીના ઓએસડી ડૉક્ટર પ્રકાશચંદ્ર પટેલ, ધબકાર પ્રેસના તંત્રી નરેશભાઈ વરિયા, કોલેજના આચાર્ય ડૉક્ટર ડીએલ વરસાણી સહિતના મહાનુભાવોએ હાજર રહી વિદ્યાર્થિનીઓની પ્રતિભા નિહાળવાની સાથે તેઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા ટ્રસ્ટના 100 વર્ષ સ્થાપનાના પૂર્ણ થયા એટલા શતાબ્દી વર્ષ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોલેજ એરિયા આંતર કોલેજ પિસ્તોલ અને રાઇફલ શૂટિંગની સ્પર્ધાનું આજ આયોજન થયું છે. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આશરે 14 જેટલી કોલેજો અને 42થી વધારે સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. ખૂબ સરસ રીતે અમારા ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થયો અને હવે રાઇફલ શૂટિંગ સ્પર્ધા આ અમારી સંસ્થાએ ઊભી કરેલી રાઇફલ શૂટિંગ રેન્જમાં થવાની છે, ત્યારે આખી યુનિવર્સિટીમાં ઉમળકાભેર કોલેજોએ ભાગ લીધો છે અને મને લાગે છે કે સૌથી વધુ સ્પર્ધકો આજે આ રાઇફલ અને પિસ્તોલ શૂટિંગમાં જોડાયા છે એમનો અમને આનંદ છે. અમારી સંસ્થા સતત આવી રમતગમત કે અન્ય એક્ટિવિટીમાં ખૂબ જ રસ લે છે અને યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએથી વિદ્યાર્થિનીઓ સૌથી વધુ નેશનલ કક્ષાએ કે ઇન્ટરનેશનલ કક્ષાએ રમતગમતમાં ભાગ લે તેવી પ્રયત્નો અમારી સંસ્થાના રહ્યા છે.